એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઈડમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું અને જીનું રિઝલ્ટ આવ્યું છે સુરત શહેરનું ખૂબ સરસ પરિણામ આવ્યું છે અને સુરત શહેરના કૌશલ વિદ્યાલયના વિદ્યાર્થી જે છે પટેલ ક્રિસ તેઓ શાળામાં ખૂબ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરીને આવ્યા છે અને આજે તેઓ અમારી સાથે છે શાળામાં તેઓ સેકન્ડ નંબર ઉપર આવ્યા છે ક્રિઝ આપનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં અને એજ્યુકેશન ફિલ્ડની અંદર એજ્યુકેશનના ઘણા કાર્યક્રમો અમારી ચેનલ દ્વારા થતા હોય છે અને અમારી ચેનલ સાથે જોડાવા માટે તમારે એ ફક્ત ફેસબુક પેજ લાઈક કરવાનું છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે સાથે વેબસાઇટ જે અમારી છે એની પણ વિઝિટ કરજો દરેક કાર્યક્રમ દરેક ઇન્ટરવ્યૂઝ દરેક સારા ન્યૂઝ સમાચારો બધું જ તમને અમારી આ ચેનલ દ્વારા જોવા મળશે અને ક્રિસ આપને ખૂબ ખૂબ અભિનંદન તમે ખૂબ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે શાળામાં તો તમે નાઇન્ટી સેવન પોઈન્ટ એટી નાઇન પર્સન્ટ મેળવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન અને સાથે એમના પેરેન્ટ્સ પણ અહીંયા બેઠા છે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શાળાના ટ્રસ્ટી પર્વતભાઈ ડાંગસિયા પણ અમારી સાથે ઉપસ્થિત છે સર આપનું પણ સ્વાગત છે અને આપને પણ ખૂબ ખૂબ અભિનંદન તો આપણે સૌથી પહેલા વાત કરીશું ક્રિસ સાથે તમે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો તમને કેવો અનુભવ થઈ રહ્યો છે કેવું લાગી રહ્યું છે અને તમે જે વિચાર્યું હતું એ પ્રમાણે તમારું રિઝલ્ટ આવ્યું છે નહીં ખૂબ સરસ લાગી રહ્યું છે જે એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં હજી થોડી મહેનત કરવાની જરૂર લાગી રહી છે જો કે રિઝલ્ટ બહુ સારું છે જી રિઝલ્ટ સારું તો આવ્યું છે પણ કોના કારણે આવ્યું છે પણ તો તમારે કહેવું પડશે ને ને ટીચર્સ નો બહુ સપોર્ટ છે પેરેન્ટ્સ પણ બહુ સપોર્ટિવ છે સાથે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ પણ છે ને બહુ સપોર્ટ કર્યો છે ટીચરે જી આ સમય તમારો કેવી રીતે હતો તમે ટ્યુશન્સ કરી રહ્યા છો ને ટ્યુશન નથી કરતો હું સ્કૂલથી જ જે કર્યું છે છે જી તો શાળામાં તમે કેટલો સમય આપતા હતા ઘરે તમે ભણવા માટે કેટલો સમય આપતા હતા સ્કૂલે 7 થી 4 હતું પછી ઘરે આવીને સેલ્ફ સ્ટડી કરતા જી સાથે સોશિયલ મીડિયા કેટલું યુઝ કર્યું સોશિયલ મીડિયા બે વર્ષ તો ઓછું યુઝ કર્યું છે જી બસ એટલું તો એક વાત મને કહેવાની મન થાય છે કે જ્યારે યંગ છોકરાઓ જ્યારે હોય અને સારું રિઝલ્ટ પ્રાપ્ત કરતા હોય અને ઘણી જગ્યા પર એવું પણ જોવા મળ્યું છે કે સોશિયલ મીડિયાને લોકો બહુ જ મહત્વ આપે છે તો તમારું શું કેવું છે આપવું જોઈએ કે નહીં આપણે જે બીજા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે આપણે એ લોકો પણ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે એના માટે આપણે આજે તમને પણ અહીંયા અમે ઇન્વાઇટ કર્યા છે કે તમારા દ્વારા એ લોકોને પણ પ્રેરણા મળે તો તમે એ લોકોને શું સજેસ્ટ કરશો સોશિયલ મીડિયા વાપરવું જોઈએ પણ એની એક લિમિટ હોવી જોઈએ તમે કોઈક ન્યૂઝ જોવા માટે કોઈ ઇન્ફોર્મેશન લેવા માટે થોડી વાર ફ્રેશ થવા માટે વાપરી શકો છો પણ તમે એનો એક્સોસ્ટીવ યુઝ કરશો તો એ નથી સારું ખૂબ સરસ અને હવે આગળ તને શું કરવું છે હવે આ રિઝલ્ટ તો તે ખૂબ સરસ પ્રાપ્ત કર્યું છે હવે આગળ શું કરવાનો વિચાર છે તમારો આગળ હજી આની સેકન્ડ અટેમ્પમાં આનથી સારા હજી લાવવાની કોશિશ કરીશ આગળ જઈને કોઈક સારી આઈઆઈટી કાં તો એનઆઈટીમાં એડમિશન લેવાનો ગોલ છે ભણ્યા પછી શું બનવાનો ઈરાદો છે મારે તો એક એજ્યુકેટર બનવાનો છે બાકી તો પછી બિલકુલ તમારી જે વિચારો છે એ જરૂર તમારા પૂર્ણ થશે તમે ધગસથી કામ કરો છો ધગસથી ભણો છો એક ધ્યેય સાથે ભણો છો તો જરૂર તમારું આ કાર્ય પૂરું પણ થશે અને તમે એમાં આગળ પણ વધશો અને એવી પણ અમારી પણ એવી શુભકામના છે કે તમે ખૂબ આગળ વધો હવે આપણે એમના મમ્મી સાથે વાત કરીશું તમારું નામ શું છે પુષ્પાબેન પટેલ જી આપ શું કરો છો હાઉસવાઇફ તો આપ અનુભવ દીકરા સાથેનો શેર કરો કેમકે જ્યારે નાનો દીકરો હોય જેને જન્મ આપ્યા પછીની જે કેળવણી છે એ સૌથી વધારે માં કરતી હોય અને માં જ્યારે દીકરાને આવા સારા રિઝલ્ટ સાથે જ્યારે જોતી હોય તો એ અનુભવ લાગણી કંઈક અલગ જ હોય છે તો એ તમે અમારા દર્શકો સાથે શેર કરો તમને કેવું લાગી રહ્યું છે આજે મને ઘણું સારું લાગી રહ્યું છે મમ્મી તો હું ક્યારની અઢાર વર્ષથી બની ગઈ હતી પણ આજે મને એવું પૂર્ણ થઈ ગયું કે અમે પેરેન્ટ્સ કે આજે મારા છોકરાએ અમને ગર્વ અનુભવાયો કે આજે આ સુધી અમે અમારા મા બાપને આ ખુશી નથી આપી શક્યા પણ આજે અમારા છોકરાએ ખુદ અમને આ ખુશી આપી છે કે અહીં સુધી અમે પહોંચ્યા એવું અમે વિચાર્યું બી નહોતું પણ આજે અમને બહુ ઘણો આનંદ થાય છે કે અમને અમારો છોકરો અહીં સુધી લઈ આવ્યો હવે આગળ આનાથી બી સારી જગ્યાએ અમને એવી રીતે લઈ જશે એ અમારા માટે બહુ ગર્વની વસ્તુ છે મને ગર્વ છે મારા મારા છોકરા ઉપર બસ જે જે છોકરાની ખુશી હોય એ જ મારી ખુશી છે કે એને જે બનવું હોય હું કોશિશ કરીશ તો એ નહીં થાય પણ એને ખુદ એવું છે કે મારે આ બનવું આ બનવું તો એની સાથે જ છું ખૂબ ખૂબ અભિનંદન આપને પણ આપણે એમના પપ્પા સાથે પણ વાત કરીશું આપનું નામ શું છે

અમારું જે એક પરબતભાઈ એક એવી વાત છે કે સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યૂ તો બધા જ લેતા હોય છે પણ પેરેન્ટ્સ સાથે જ્યારે અમે બોલાવતા હોઈએ છીએ ત્યારે પેરેન્ટ્સની જે ખુશી તેઓ જે અહીંયા કેમેરા સામે જે વ્યક્ત કરતા હોઈએ છે ને ત્યારે અમને પણ બહુ આનંદ થાય છે કે ઘરમાં તો ભલે એમનું જે પણ હોય તે પણ આજે જાહેરમાં બોલવા માટે પણ એક હિંમત જોઈએ જાહેરમાં કહેવા માટે પણ એક હિંમત જોઈએ પણ આવી જ રીતે અમારા માધ્યમ દ્વારા તમે પણ આ ખુશ થઈને ખુશી તમારી વ્યક્ત કરો છો બધા સાથે શેર કરો છો એ માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન અને ક્રિસ ફરીથી તને પણ ખૂબ ખૂબ અભિનંદન પણ એ પહેલાં આપણે પરબતભાઈ સાથે વાત કરીશું થોડી કે જે શાળાનું રિઝલ્ટ આવ્યું છે કૌશલ વિદ્યાલય જેમના પરબતભાઈ ટ્રસ્ટી છે ખૂબ લાંબા સમયથી એજ્યુકેશન ફિલ્ડમાં પણ તેઓ છે અને આપણે જાણીશું કે શાળાનું રિઝલ્ટ આવ્યું છે ખૂબ સરસ પણ એમાં શાળાનો કેવી રીતે ફાળો રહ્યો છે વિદ્યાર્થીઓને તેઓ કેવી રીતે શાળામાં બોલાવતા હતા પરીક્ષા દરમિયાન યા રેગ્યુલર સમયમાં કેવી રીતે વિદ્યાર્થીઓ સાથે તેઓ ટાઈમ આપતા હતા અને શિક્ષકો પણ શું કરતા હતા તે પણ આપણે વાત કરીશું નમસ્કાર અમારી શાળાનો સમય સવારે સવા સાતથી થી સાંજે સવા પાંચ સુધીનો હતો ક્રિસ છે તે ઇંગ્લિશ મીડિયમમાં હતો ખાસ નોંધો ઇંગ્લિશ મીડિયમમાં ક્રિસ ભણતો હતો અને ઇંગ્લિશ મીડિયમમાં ભણીને પણ આ રિઝલ્ટ લાવ્યો છે એટલે પહેલા તો એને ખૂબ ખૂબ અભિનંદન શાળાના શિક્ષકોનો આગ્રહ હતો કે ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીઓ છે અને ચાર સાડા ચારે આપણે મુક્ત કરી દઈએ તો સારું એટલે અમે સાડા ચારે છોડી દેતા હતા એમને પછી એમના ઉપર અમને વિશ્વાસ હતો કે ઘેર જઈને અભ્યાસ કરવાના જ છે અને અમને દેખાતું હતું કે આ લોકો ઘેર અભ્યાસ કરે છે અને અમે પરીક્ષા લેતા ત્યારે એમનું પરિણામ આવી જતું એટલે અમે પછી છૂટ આપેલી શાળાના શિક્ષકો એમની પાસે પૂરતો ટાઈમ આપતા હતા પ્રિન્સિપાલે એવી વ્યવસ્થા કરી હતી કે આજે ખરેખર છોકરાઓ ટેલેન્ટેડ છે એમનું ગ્રુપ બનાવેલું છ વિદ્યાર્થીઓનું અને એમને શાળાએ એક્સ્ટ્રા ગમે ત્યારે ટાઈમ હોય ત્યારે એમને પાંચને ભેગા બેસાડી દેતા એ લોકો અંદરો અંદર પોતાના ડાઉટ સોલ્વ કરતા એમને કોઈ ડાઉટ રહી જાય તો પાછા શિક્ષકો ત્યાં હાજર જ હોય એટલે શિક્ષકોએ ડાઉટ સોલ્વ કરાવતા હતા એટલે વિદ્યાર્થીઓને બને ત્યાં સુધી કોઓપરેટ કરવાનું સહકાર આપવાનું શિક્ષકો પૂરેપૂરો પ્રયત્ન કરતો હતો પેરેન્ટ્સ પણ જાણતા હતા કે આ રીતની મહેનત થાય છે એટલે પેરેન્ટ્સ પણ અમને પૂરો સહકાર આપતા હતા અને એનો આનંદ આજે પેરેન્ટ્સ પણ અનુભવે છે અમે પણ અનુભવીએ છીએ વિદ્યાર્થીઓ પણ અનુભવે છે અને આપ પણ અમારી સાથે શેર કરો છો તો વિદ્યાર્થીઓને મારે ખાસ ફરી કહેવાનું પેરેન્ટ્સને પણ કે શાળા સાથે સંપર્ક રાખી અને શાળામાં જે કાર્યક્રમ કે આયોજન થાય એમાં કોઓપરેટ કરે આપ શાળામાં જે વિદ્યાર્થીઓને બોલાવાની વાત હતી તે પરબતભાઈએ કરી પણ પરબતભાઈ મને બીજો પણ પ્રશ્ન એક થાય છે કે જે એક કહેવાય છે ને કે ત્રણેયનો સંગમ હોય ત્યારે કોઈ શિખર આપણે પાર કરી શકીએ તો તેવી રીતે શાળા વાલી અને સ્ટુડન્ટ નો જે ત્રણેયનો જે સમન્વય થાય છે કે જે ત્રણ ભેગા થાય છે ત્યારે એક ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે તો શાળાનો પેરેન્ટ સાથે અને વિદ્યાર્થીઓ સાથેનો જે સંપર્ક છે એ તમારો કેવી રીતે હોય છે આજે પેરેન્ટ્સનો સંપર્ક કરવાનો ખૂબ અઘરો થઈ ગયો છે કેમ કે પેરેન્ટ્સ બધા જ ખૂબ બિઝી હોય છે એમના વારંવાર એમને શાળામાં બોલાવી અને ડિસ્ટર્બ કરવા એમને યોગ્ય નથી લાગતું એટલે અમે મોટે ભાગે ટેલિફોનિક વાત કરી લેતા હોય છે સ્ટુડન્ટ સાથે તો વાત કરતા હોય પણ સ્ટુડન્ટ ઘેર હોય ત્યારે પેરેન્ટ્સને પણ ફોન આપે હવે સવાલ એ થાય કે ક્યારે કરવો બપોરે પેરેન્ટ્સ હાજર ન હોય તો અમે એમના અનુકૂળ ટાઈમે ફોન કરીએ અને ટેલિફોનિક વાત કરીએ એટલે અમને જાણવા મળે કે કેવી રીતની મહેનત કરે છે વિદ્યાર્થીઓને ક્યાં કચાશ છે એટલે વર્ષ દરમિયાન તમારા જે ફોન કોલ્સ જતા હોય છે તે મતલબ કેટલા સમય માટે જતા હોય છે કે એવરી મંથ જાય કેવી રીતે હોય છે અમે વિદ્યાર્થીઓ શિક્ષકોને વહેંચી દીધેલા છે કે આટલા દસ શિક્ષકો હોય તો દરેકને પાંચ પાંચ છ છ વિદ્યાર્થીઓ વહેંચી દઈએ છે અને એ લોકો ફોલો અપ લે પેરેન્ટ્સ સાથે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને એના અભ્યાસ વિશે માહિતી મેળવે અને આખા વર્ષ દરમિયાન રેગ્યુલર એ ફોન કરે અને ફોલો અપ લે આપણે બધી જ વાત કરી વિદ્યાર્થીની વાત કરી શાળાની વાત કરી પેરેન્ટ્સની વાત કરી પણ હવે આવે છે મુદ્દો શિક્ષકોનો શિક્ષકો જ ખૂબ મહત્ત્વના હોય છે અને શિક્ષકો નું જ ધ્યાન બાળકો પાછળ વધારે હોય છે એવું કહી શકાય કેમ કે ક્લાસ દરમિયાન શિક્ષક જ એ લોકો સાથે રહેતા હોય છે તો એ લોકોનું માર્ગદર્શન અને એ લોકો કેવી રીતે બાળકો સાથે વ્યવહાર કરતા હોય છે બાળકો સાથેનો વ્યવહાર મેનેજમેન્ટ શિક્ષકો સાથેનો જેવો વ્યવહાર હોય એવા શિક્ષકો બાળકો સાથે વ્યવહાર કરે મને એક વાતનું ગૌરવ છે કે અમારે ત્યાં માલિકી ભાવ નથી ટ્રસ્ટી શિક્ષકો વિદ્યાર્થીઓ બધા એક સમાન છે એટલે અમે કોઈ શિક્ષકને ખોટી રીતે એનો શક્તિનો ગેરઉપયોગ થાય કે એની શક્તિ પૂરતી ઉપયોગમાં ન આવે એવો કોઈ નથી કરતા એમને ઈચ્છા હોય કે આ પ્રમાણે આપણે કાર્યક્રમ કરીએ તો અમે યશ કહી દઈએ છીએ અને શિક્ષકોના ગાઈડન્સ મુજબ આખી શાળા ચાલે છે કારણ કે આફ્ટર ઓલ વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક તો શિક્ષકોને જ હોય અમે બેઠા બેઠા એમ કઈ કામ કરી નાખો કે આ વસ્તુ કરો તો એ કદાચ કરે પણ એના દિલથી ન થાય એટલે શિક્ષકો જે આયોજન આપે એ પ્રમાણે અમે ફોલોઅપ કરીએ છીએ ખૂબ સરસ પર્વતભાઈ ખૂબ ખૂબ અભિનંદન ફરીથી આપને કારણ કે કૌશલ વિદ્યાલય ધોરણ દસ હોય ધોરણ બાર હોય કે જી હોય નીટ હોય કોઈ પણ જે એક્ઝામ્સ પરીક્ષા અને બાળકોનું રિઝલ્ટ સૌથી આગળ હોય છે એવું આપણે કહી શકીએ કેમ કે વારંવાર હું આ શાળાના દીકરા દીકરીઓના ઇન્ટરવ્યુ લઈ ચૂકી છું અને આગળ પણ લેતી રહીશ પરબતભાઈ પણ આપણે અમારા જે એક્ઝોટિક વેબ મીડિયા વિશે તમે શું કહેશો અને અમારા જે દર્શકો છે એને તમે શું સંદેશ આપશો ચેનલ સાથે હું છેલ્લા ઘણા વર્ષથી સંકળાયેલો છું ખાસ કરીને આ એજ્યુકેશનની વાત આવે ત્યારે અવારનવાર આપની સાથે સંવાદ માટે અહીં આવું છું મને એમ લાગે છે કે તમે ખૂબ ઉત્તમ સેવાનું કામ કરી રહ્યા છો આમાં નિસ્વાર્થ ભાવે તમે કામ કરતા હોય એવું સ્પષ્ટ જણાય છે અને જ્યારે જ્યારે હું મળું છું ત્યારે ખરેખર કોઈ અમારા અંગત સંબંધીઓને મળતો એવો ભાવ થાય છે અને ખૂબ નિખાલસતાથી બધો બધી વાતો થાય છે એટલે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાજમાં આપ ખૂબ ઉત્તમ કામ કરતા રહો ચેનલ માધ્યમ ચેનલના માધ્યમ મારફતે અને સમાજને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપો હું હમણાં સાંભળતો તો આપ કોઈની સાથે વાત કરતા હતા કોઈ પ્રોબ્લેમ હતો સુસાઈડનો કદાચ પ્રોબ્લેમ હશે એવું મને લાગ્યું હવે એ વખતે આપના ચેનલ ચલાવતા વ્યક્તિઓ જે ખૂબ હોશિયાર હોય છે એમનું માર્ગદર્શન મળે તો કદાચ કોઈનું જીવન બચી જાય અને આવા પ્રોગ્રામથી બીજા જે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવાનો છે એને પણ પ્રોત્સાહન મળે અને હમણાં પણ આપણે વાત કરી કે આ સ્ત્રી સશસ્ત્રીકરણ માટે પણ આ પ્રોગ્રામ કરો છો આ બધું ખરેખર બહુ બહુ આનંદ આપે એવી વાત છે અને સમાજને ખૂબ ઉપયોગી થાવ છો એ માટે ફરી આપનો સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું સર થેન્ક યુ સો મચ અમારા જે દર્શકો છે એને અને જે આપણા વિદ્યાર્થીઓ છે જે કોઈક ને જો કોઈક જગ્યા ઉપર એવું બની શકે છે કે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પણ નથી કરી શકતા તો એને આપણે શું સંદેશો આપીશું જે વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પણ નથી પ્રાપ્ત કરી શકતા તો એમને મારે એક સંદેશ આપવો છે કે નિરાશા નહીં હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ એ જોવાનું છે કે કોઈ પણ ફિલ્ડ હોય આજે આપણી સાથે વાલી બેઠા છે સ્ટેશનરીનું કામ કરે છે અને અગાઉ વાલી હતા એ કટલરીનું કામ કરતા હતા હવે એમ ઈચ્છે કે હું તો મોટો બિલ્ડર થઈ જાઉં આ મને નથી સંતોષ તો એ કામ ન આવે એમની મર્યાદા એમની શક્તિ એ પ્રમાણે એમનો બિઝનેસ છે એમાં એમને સંતોષ છે તો વિદ્યાર્થીઓને કુદરતે અમુક શક્તિ આપેલી છે એ શક્તિ પ્રમાણે આપણે મહત્તમ મહેનત કરીને પરિણામ મેળવવાનું છે એવું નથી કે તમે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ લાવો તો જ તમે જીવનમાં સફળ થાવ તમે કદાચ સાહીઠ ટકા લાવો તો સમાજને સાહીઠ ટકા લાવનારા વિદ્યાર્થીઓની પણ જરૂર છે પાંત્રીસ ટકા લાવનારા વિદ્યાર્થીઓની જરૂર છે અને કદાચ નાપાસ થાય એવા વિદ્યાર્થીઓની પણ જરૂર છે એને અલગ ફિલ્ડ મળવાનું છે ગાંધીજીનું ઉદાહરણ આપણી પાસે છે જ ગાંધીજી ક્યારેય નાઇન્ટી પર્સન્ટ લાવેલા નહોતા પણ સમાજ દુનિયામાં મહામાનવ બની ગયા મૂળ વાત છે મોરલ ગુણો તમારામાં નૈતિક ગુણો જો વિકાસ પામે તો પરિણામ કદાચ તમારું સારું હોય નબળું હોય તો એ બહુ મહત્વનું નથી એટલે વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ અપીલ કે સાઈઠ ટકા તમારા આવતા હોય હા તમારી કેપેસિટી પંચોતેર ટકાની હોય ને તમે સાઈઠ ટકા એ આવતા હોય અને પાછળનું કારણ એવું હોય કે તમે મહેનત નથી કરતા કે તમે અભ્યાસમાં ધ્યાન નથી આપતા તો ચિંતા કરવા જેવું પણ તમારી કેપેસિટી તમારા કેલિબર પ્રમાણે તમારા ટકા આવી જાય તો સંતોષ માનવો ક્યારે એવું ન માનવું કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ વાળા જીવનમાં સફળ થાય તમે પણ જીવનમાં ચોક્કસ સફળ થઈ શકો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ અને ખૂબ સરસ તમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ફરીથી ક્રિશ અને આપના જે પેરેન્ટ્સ અહીંયા બેઠા છે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે અમે બીજા કાર્યક્રમો સાથે આપની સાથે ઉપસ્થિત રહીશું પણ અમારી ચેનલને જોવા માટે આ ટીવી ચેનલ નથી આ બિલકુલ ફક્ત ને ફક્ત ઓનલાઈન ચેનલ છે જે ડિજિટલ ચેનલ છે ફક્ત તમારે ફેસબુક યુટ્યુબ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ સોશિયલ સાઇટ્સ ઉપર જ તમારે આ ચેનલ જોવાની છે કેમકે ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે ટીવીમાં કયા નંબર ઉપર આવશે તો આજે હું કહી દઉં છું કે આ ટીવી ઉપર નહીં આવશે ફક્ત ને ફક્ત તમારે સોશિયલ મીડિયા ઉપર જ તમારે આ એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ જોવાની રહેશે તો ફરીથી આપણે મળીશું આવા સરસ મજાના કાર્યક્રમો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર